પણ આ પાઉભાજી ખાવાની મોજ છે ને ભાઈ, એ જીવનમાં એક વાર તો લૂંટવી જોઈએ. હું બહુ જ તમન્ના કરતો કે ક્યારે મુંબઈ જાઉં અને ક્યારે પાઉભાજી ખાઉં. આજે હું પાઉભાજી ખાઈ ને મને બહુ આનંદ થાય છે. સરદાર પાઉભાજી, મુંબઈની સૌથી ફેવરેટ પાઉભાજી. અને મિત્રો, આજે પાઉભાજીની વાત કરીએ ને તો આ એક જ દુનિયાની એક એવી દુકાન છે કે નો બ્રાન્ચ. ઘણી એવી બહુ ઓછી દુકાનો હોય છે કે નો બ્રાન્ચ આટલી ફેમસ થઈ જાય ને દુનિયામાં કોણ ના ઓળખતું સાહેબ આ પાઉભાજી. પાઉભાજી ભાવતી હોય અને સરદાર પાઉભાજી નામ ના આવે એવું બને જ નહીં. તો ચાલો આજે તમને પાઉભાજી કેમ ફેમસ છે ને એમને આપણે કિચનમાં લઈ જાઉં તમને. પહેલાં તો જબરજસ્ત જે અમૂલ બટર નાખી રહ્યા છે. અને અમૂલ બટર નાખીને જ્યારે પાઉભાજી બનતી હોય મિત્રો, આ હા હા હા, અને એની અંદર સાથે જીરું અને ડુંગળી. પહેલાં આ બે વસ્તુથી પહેલાં તેલથી બનાવવામાં આવતી જીરું અને અને આવી રીતના બનાવવામાં આવતી હોય છે. આની અંદર નાખ્યા છે ટામેટા, ઝીણા ઝીણા આવી રીતના. એ લોકોને ટામેટાનું કટિંગ પણ અલગ હોય છે, આ બટાકાનો મસાલો હોય છે. અને બધી જ વસ્તુ શાંતિથી વ્યવસ્થિત. અને બીજું તમને કહી દઉં કે આ જે બની રહ્યું છે ને એ સગડા ઉપર બની રહ્યું છે. આ વટાણા નાખવામાં આવેલા છે, બાફેલા વટાણા છે, નમક, પછી પાઉભાજીનો મસાલો છે, પછી એમનું મરચું, કાશ્મીરી મરચું જેથી કલર આવી શકે, ધાણા જીરું, આવી રીતે એમના સિક્રેટ મસાલા નાખતા હોય છે. અને પછી પાઉભાજી ખાવાની મજા આવે. અને કોથમીર. અને આ તમે જે જોઈ રહ્યા છો સગડા ઉપર પાઉભાજી બને છે ને ભાઈ, એટલા માટે જ મીઠાશ હોય છે. આનું મેઇન મોનોપોલિક કારણ જ આ છે કે જે ધીમા તાપે ને જે કુદરતી જે બનતું હોય ને સાહેબ, એની મોજ જ આખી અલગ હોય છે. અને આને બધી જ વસ્તુ આ તમે જે જોઈ રહ્યા છો કે એની અંદર જે લસણ અને આદુની પેસ્ટ અને એની અંદર પાણી નાખીને પછી એકદમ ચટણી જેવી કરી નાખવાની કે જે આપણે ભાજી ખાતા હોય છે, એકદમ એક બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની છે. લાગે છે ને આ ભાઈ આ દુનિયાની બેસ્ટ પાઉંભાજીનો ખિતાબ છે યાર. અને આ તૈયાર થઈ ગઈ છે આ પાઉંભાજી. જો કે પાઉંભાજી બનતા ઓછામાં ઓછી 45 મિનિટ તો ગણી જ લેવાની, એ લોકોની 30-45 મિનિટ ગણી લેવાની. આજે બટરની અંદર લથપથ પાઉં યાર શેકીને ખવડાવે અને એમાંય અમૂલ બટર. આજે સરદાર પાઉંભાજી દુનિયાની એક જ એવી કે નો બ્રાન્ચ. અને એમના મેનુ અને આપણે કઈ કઈ પાઉંભાજી મંગાવી છે એનું પણ તમને બતાવી દો. આ ઓર્ડર કરી રહ્યા છે જેનો ઓર્ડર હોય અને એ પ્રમાણે ઓર્ડર જતા હોય છે. આ એટલા માટે તમને કહું છું, દેખાડીએ છીએ કે તમે આવા વિડીયો જોઈને આ લોકો ફેમસ થાય છે તો આપણે કેમ નહીં, આપણે પણ કરી શકાય છે. તમે પણ આવું કરો યાર, તમે પણ ફેમસ થઈ જશો મિત્રો. બેસ્ટમાં બેસ્ટ ખવડાવો, બેસ્ટમાં બેસ્ટ રાખો, એટલે તમે આપોઆપ તમે ફેમસ થઈ જશો અને થઈ જશો. આ તમે જે જોઈ રહ્યા છો તમને મોઢામાં પાણી લાવી દે એવી સરસ મજાની પાઉંભાજી. અને પાઉંમાં બટરની અંદર પાઉં શેકી લીધા હતા, તૈયાર થઈ ગયો છે ને. ચાલો હવે આપણે ટેસ્ટિંગ કરીશું. હવે વધારે વાર નહીં કરું, ચાલો હવે ટેસ્ટિંગ કરીએ. ચાલો
નમસ્કાર દોસ્તો, મિત્રો, કેમ છો? મજામાં હું છું. આપનો દસ કમ દસ મોદી મોરબેની. દુનિયાની સૌથી મશહૂર પાઉંભાજી, જે આપણે પાઉંભાજી જે તને મુંબઈની અંદર નામ પડે ને, આપણે સરદાર પાઉંભાજી, એના વિડીયો ના બનાવીએ તો કેમ ચાલે? ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે કમલેશભાઈ, અમે રાહ જોઈ રહ્યા છે કે તમે મુંબઈની અંદર જાઓ ને તો સરદાર પાઉંભાજીને આટલા બધા વખાણ કેમ થાય છે. તો એવી તો શું વસ્તુ છે, અને તમને પણ એક નવી લાગશે કે પાઉંભાજીની શરૂઆત આ જગ્યાથી થઈ હતી, જ્યારે બોમ્બે પાઉંભાજી, અને એનું રીઝન શું હતું તમને એ કહી દો. પાઉંભાજીની શરૂઆત કઈ રીતના થઈ? 1861ની અંદર જ્યારે અમેરિકાની અંદર સિવિલ વોર થયું હતું, ત્યારે કપડાની ખૂબ જ માંગ હતી, ત્યારે મુંબઈએ પૂરી પાડ્યું હતું, જ્યારે બોમ્બે કહેવામાં આવતું હતું, જ્યારે બોમ્બે પૂરું પાડતો હતો, ત્યારે એ સમયની અંદર જ્યારે કપડાની મિલની અંદર કામ કરતા 3 લાખથી પણ વધારે જે મજદૂર કે જે તે લોકો ત્યારે માણસો 3 લાખથી પણ વધારે લોકો માણસો હતા ત્યારે કામ કરતા હતા, ત્યારે એક એવો વિચાર હતો કે લોકોને 3 લાખ લોકો માણસો છે તેને ખવડાવું શું. તો ખવડાવવા માટે કંઈક એવું હું ખવડાવું કે એ લોકોને પોષણ પણ રહે અને એનર્જી પણ રહે અને પેટ પણ ભરાઈ જાય અને એ પણ ઓછા પૈસામાં. તો એ લોકોને જ્યારે આ વસ્તુનો વિચાર આવ્યો ત્યારે એની અંદર જ્યારે પહેલાં ટામેટા, બટાકા અને બીજા જે સબ્જી નાખીને જે જીરાથી વગાડીને પહેલાં તેલમાં પાઉંભાજી બનતી હતી, જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તેલમાં પાઉંભાજી બનતી હતી અને ત્યારે પાઉં પણ એવી રીતે જે કોરો રાખવામાં આવતો હતો. પછી ધીમે ધીમે પછી પાઉંભાજીની શરૂઆત ધીમે ધીમે મસાલા આ તે અને એટલી બધી વસ્તુ નાખવામાં આવી, પછી એની પાઉંભાજી ટેસ્ટફુલ થઈ આવી રીતના, અને પછી તેલમાં પાઉંભાજી બનતી હતી. પછી ધીમે ધીમે સ્ટોક, પછી આપ જાણો છો કે સિવિલ વોર પછી જ્યારે આપણે મુંબઈ જે એટલી જે કપડાની મિલ હતી ત્યારે બહુ જ સક્ષમ હતી, ત્યારે આ બધું આ માલ પૂરો પાડતા હતા. પછી જેમ જેમ પછી દિવસો જતા ગયા તેમ તેમ પછી પાઉંભાજીની પણ ધીમે ધીમે અછત થવા માંડી હતી. ત્યારે પાઉંભાજીની અંદર પછી ત્યારે ધીમું પડી ગયું, તો એમને વિચાર આવ્યો કે હવે આ તેલની અંદર માણસો ખાય કે ના ખાય. ઘણા બધાને એવો વિચાર આવતો હોય કે આ તેલ કયું વાપરતા હશે, કયું યુઝ કરતા હશે, ડીબલ બીજી વખત યુઝ કરતા હશે, કયું યુઝ કરતા હશે, એટલે એના કારણે કદાચ લોકો અમુક લોકો ખાતા નહોતા. તો પછી એને એ લોકોએ રિપ્રેઝેન્ટ કરીને અમૂલ જે બટર નાખવામાં આવવાનું ચાલુ, બટર બનાવવાનું ચાલુ કર્યું. પછી બટર શેકવાનું પણ આવ્યું છે, બ્રેડ પણ બટરથી લથપથ હોય છે, અને ભાજી પણ બટરમાં બનાવવામાં આવે છે અને ઉપર બટર પણ નાખવામાં આવે છે. અને અહીંયા તમે આવશો ત્યારે પાઉંભાજી બટરમાં જ જોવા મળશે, અને એટલા માટે જઈએ સરદાર પાઉંભાજી વખણાય છે. તો આ છે એમની રસપ્રદ કહાની, અને આવી જ કહાની સાથે મેં નવા નવા વિડીયો લઈને આવવાના છે. અને આજે સરદારની પાઉંભાજી હું પહેલી વાર ટેસ્ટ કરું છું અને તમારી સમક્ષ હું લઈને આવું છું. પાઉંભાજી તો આપણે બહુ બધી ખાધી છે, 35 રૂપિયાની પણ પાઉંભાજી ખાધી છે અને આજે 150 રૂપિયાની પાઉંભાજી છે. પાઉંભાજીની હિસ્ટ્રી જોવા જઈએ તો ઘણી બધી લાંબી છે, પણ દુનિયાની સૌથી બેસ્ટમાં બેસ્ટ પાઉંભાજીનો ખિતાબ આમને આપવામાં આવ્યો છે. તો આવો તમને બતાવું, પહેલાં તમને જોઈ દો આ પાઉંભાજી. આની કિંમત છે 150 રૂપિયા, અને આ બટર, હું બટર વગર ટેસ્ટ કરીશ પહેલા મારા એ સબસ્ક્રાઇબર માટે કે જે ખાસ મને રિક્વાયરમેન્ટ કરી હતી કે કમલેશભાઈ તમે આ જગ્યાએ જાઓ તો પાઉંભાજીનો વિડીયો તો જરૂરથી બનાવજો. તો પહેલાં એમને હું ખવડાવીશ અને હું ટેસ્ટ કરીશ કે પાઉંભાજીમાં આટલી બધી શું લોકો પસંદ કરી રહ્યા છે. રિયલમાં દુનિયાની નંબર 1 પાઉંભાજી છે, કારણ કે આ પાઉંભાજીની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર જે ડુંગળી, ટામેટા આ તમે જે જોઈ રહ્યા છો એ એકદમ તમને મોઢામાં સ્પાઇસી થશે. અને જે ખરેખર જે નગર પાઉંભાજી શું કરવામાં આવે છે, જેને એકદમ બાફી નાખવામાં આવે છે, પણ આ પાઉંભાજી તમે ખાશો ને તો તમને એક એક વસ્તુ તમને એવું લાગશે કે આ પાઉંભાજીમાં આટલી વસ્તુ આવતી હશે. બાકી 150 રૂપિયા ફૂલે ફૂલ વસૂલ જ છે, એમને પૈસા નથી લેતા. 150 રૂપિયા સેના લે છે કે જે વસ્તુ એ લોકો નાખી રહ્યા છે, બટાકા. અને બીજું તમને એક આશ્ચર્યચકિતની વાત એ કરીશ, 2020 આટલો 21મી સદી હોવા છતાં આ જગ્યાએ તમને જે લોખંડના તવા એની ઉપર પાઉંભાજી બને છે, અને બીજું મેન જે સગડીમાં પાઉંભાજી બને છે એટલે એની મીઠાશ તો કંઈક અલગ જ હોય ને. અને હવે જોવો તમે ખાલી વાતો વાતોમાં મારી બ્રેડ જોવો ખાલી છે, જોવામાં તમને કોઈ કચાશ નથી રાખવામાં આવતી બટરના પાઉંભાજીમાં, જે પાઉં શેકવામાં, અને એને ખાવાની રીત Thank you.
જે અમૂલ બટર ખરેખર તો છે ને, મને તો અમૂલ બટર પસંદ જ બહુ છે, અને આ જગ્યાએ તો ઢગલો કરી દીધો છે એટલે મારા માટે તો એકદમ બેસ્ટ છે. પણ આ પાઉંભાજી ખાવાની મોજ છે ને ભાઈ, એ જીવનમાં એકવાર તો લૂંટવી જ જોઈએ. હું બહુ જ તમન્ના કરતો કે ક્યારે મુંબઈ જાઉં અને ક્યારે પાઉંભાજી ખાઉં. આજે હું પાઉંભાજી ખાઈ ને મને બહુ આનંદ થાય છે. મસાલવાળી ડુંગળી હવે આને છે ને હું આ બટર, અમૂલ બટર, ચીઝવાળી પણ પાઉંભાજી હતી પણ હવે મને એવું થયું કે ચીઝવાળી પાઉંભાજીનો ટેસ્ટ આખો ચેન્જ થઈ જાય. હવે જોઈ લ્યો ખાલી કેવી મસ્તીની પાઉંભાજીનો કલર ચેન્જ થઈ ગયો છે બટર આટલું બધું લખપત કરીને. ખરેખર તો આપણા શરીર માટે આટલું બટર તો ના જ ખાવું જોઈએ, પણ હું તો કહીશ ક્યારેક તો ખાવું જોઈએ. મને નથી લાગતું કે 150 રૂપિયામાં કોઈ આટલી બધી બટર ખવડાવતા હશે. એ ખાડા પાઉં ભાઈ એ કબ શરૂઆત હોય તેવી પર લોગ યામે આવે તો એ પાઉંભાજી બહુ જ્યાદા ટેસ્ટ કરે. સ્પેશિયલ હૈ, સહી વાત. હા ખડા પાઉંભાજી તો કિસી એ સબ્જી જેસા લાગ રહા હે. પહેલા હું ટેસ્ટ કરીશ. જે ખડા પાઉંભાજી ની અંદર તમે જોઈ રહ્યા છો કે એની અંદર બટાકા છે, ટામેટા છે, અને જે આખી એની અંદર છે ને જે કેપ્સિકમ મરચા આખા આખા નાખ્યા છે, વટાણા છે, એકદમ બેકાર લાગે છે. ખરેખર તો ખાડા પાઉંભાજી તો મંગાવતા જ નહીં. જો તમારે ઓરિજિનલ ટેસ્ટ કરવો હોય ને તો આને જ કરજો. આ તો મને થયું કે કંઈક અખતરો કરું, કંઈક કેવું લાગે છે, પણ આ પાઉંભાજીને તો ના લાગે યાર. અને જ્યારે પણ તમે આવો ને તો ભાઈ ખાડા પાઉંભાજી ના મંગાવતા, તમને દિલથી રિક્વેસ્ટ કરીશ કે આ બે પાઉંભાજી મંગાવજો. ખડા પાઉંભાજીમાં શું થાય છે જો નજીક આવો, એને ખાવી ઇમ્પોસિબલ છે. એને ખાવી આવી રીતના ખાડા પાઉંભાજી તો મને જરાય ના ગમી, પણ સૌથી તમે આવો ને ભાઈ એની અંદર આવી ત્યાં ડુંગળી નાખવાની અને સરસ મજાનું લીંબુ નાખવાનું અને પછી આહા દુનિયાની નંબર વન પાઉંભાજી હું કહીશ. આને પાઉંભાજીને કોઈ નહીં લાગે, મને તો મજા આવી ગઈ. તમે જ્યારે પણ તમે કદાચ મુંબઈ આવો ને તો સ્પેશિયલ પાઉંભાજી તો ખાજો. કારણ કે આ પાઉંભાજીની અંદર છે ને ખાસિયત જ મેન એ છે કે ચૂલા ઉપર બનાવવામાં આવે છે ને એને જે જેટલો તાપ જોતો હોય છે ને એટલો એને મળતો હોય છે ને, જ્યારે એની મીઠાશ કંઈક અલગ જ આવે. પણ આજ તો હું છે ને પાઉંભાજી પૂરી કરીશ, ઘરેને ખાઈશ, અને જ્યારે પણ આવીશ ત્યારે ફેમિલી સાથે લઈને આવીશ અને ખાઈશ અને મોજ કરીશ આવી રીતના દેશી ખાવાની. મજા આવી. સારું દોસ્તો મળશું પાછા આવી રીતના અનોખા વિડીયો, અનોખી દુનિયા,
અનોખો સ્વાદ છે ત્યાં. લેકિન આપણી કમેન્ટ્સ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બધી લાઈક કરજો, કોમેન્ટ કરજો. સરદાર પાઉંભાજી મુંબઈની અંદર આવો ને અંદર ભૂલતા નહીં ખાવાનો, પચી જજો. સવારે એ લોકો 11 વાગ્યાથી ચાલુ કરી દે છે અને રાતના 11-12 વાગ્યા સુધી પણ મળતી હોય છે. અને આ તમે માનશો નહીં, 5 વાગે પાઉંભાજી ખાવું છે ને. શૂટિંગ કરતા 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 ના માંડ આટલા ત્યારે અત્યારે પહોંચ્યા, 5 વાગે પાઉંભાજી ખાધી. કાલે કે જય માતાજી, જય મકરણ, જય હિંદ, બાય. મુંબઈ ગેટ ઓફ ઇન્ડિયા, યે તાજ હોટલ. આવો યાર મોજ કરો, આ તો મુંબઈની મોજ છે.